મારો 20 વર્ષનો નોકર રામુ હંમેશા મારી પાછળ પાછળ ફરતો રહેતો. હું તેને નાનો સમજતી હતી, પણ એક દિવસ તેણે મને કહ્યું, માલકિન, મને નાનો સમજવાની ભૂલ ના કરો. તે રાત્રે જ્યારે મેં તેને જોયો ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે રાત્રે રામુએ મને 20 વર્ષના છોકરાની જેમ નહીં પણ 30 વર્ષના માણસની જેમ. મિત્રો, આજની અનોખી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. જ્યારથી રામુ મારી સાથે રહેવા લાગ્યો હતો ત્યારથી મારા શરીરમાં ફેરફારો થવા લાગ્યા હતા. મેં વિચાર્યું કે રામુ નાનો છે, પણ ધીમે ધીમે મને તેના સાચા રંગો દેખાવા લાગ્યા. રામુ 20 વર્ષનો હતો. હું તેને ગામથી ઘરે લાવી હતી. મારા ઘરમાં માત્ર હું અને મારો 1 વર્ષનો દીકરો હતો. જ્યારે હું કામ પર જતી ત્યારે રામુ મારા બાળકની સંભાળ રાખતો અને તે મારા ઘરે રહેતો. હું લગ્ન વિના મા બની ગઈ હતી. મારા પ્રેમીએ મારા સાથે દગો કર્યો હતો. જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે હું તેના ઘરે ગઈ અને ત્યાં મેં જોયું કે તે લગ્ન કરી રહ્યો છે. તેણે મારી સાથે પ્રેમ હોવાનું નાટક કર્યું અને બીજી છોકરી સાથે લગ્ન કર્યું. મને મારા પેટમાં ઉછરી રહેલા બાળકને મારી નાખવાનું મન થયું અને ત્યારે જ મેં ગર્ભપાત કરાવવાનું વિચાર્યું. પણ ત્યાં સુધીમાં સમય વીતી ગયો હતો. હું 5 મહિનાની ગર્ભવતી થઈ ગઈ હતી. મારા માતા પિતાએ મને અને મારા બાળકને સ્વીકારવાની ના પાડી હતી, તેથી હું એકલી રહેવા લાગી. ઘણા મહિનાઓ પહેલાં હું મારા દાદાના 100મા જન્મદિવસ માટે મારા ગામ ગઈ હતી. મારા દાદાએ મને જન્મદિવસનું આમંત્રણ મોકલ્યું હતું અને તેથી હું ગામ ગઈ હતી. મારા પુત્રને માત્ર મારા દાદાએ જ પ્રેમથી ખોળામાં લીધો હતો. આરવ રમી રહ્યો હતો ત્યારે મને કોઈનો ફોન આવ્યો અને હું થોડી વાર ફોન પર વાત કરવા બહાર ગઈ. હું પાછી આવી ત્યારે મારો આરવ મારા દાદા સાથે નહીં પણ ઘરના નોકર સાથે હતો. મેં જોયું કે નોકર તેને સારી રીતે રમાડી રહ્યો હતો. મેં તે નોકર પાસેથી મારું બાળક લીધું અને ત્યાંથી જવા લાગી. પછી તે નોકરે મને રોકી અને કહ્યું, માલકિન, મને થોડી મદદની જરૂર છે. મારે પૈસાની જરૂર નથી પણ કામની જરૂર છે. તેને પોતાનો પરિચય આપતા કહ્યું, હું રામુ છું. હું આ ઘરમાં ગાય અને ભેંસોનું ધ્યાન રાખતો હતો, પણ હવે મોટા સાહેબ ગાય ભેંસ વેચવાની વાત કરે છે. કોઈ કામ હોય તો આપો, મારે બહુ કામની જરૂર છે. મારા માતા પિતા પણ મજૂરી કામ કરે છે, મારે બહુ કામની જરૂર છે. ત્યારે મેં કહ્યું, મારે મારા બાળકનું ધ્યાન રાખવાનું કામ છે, પણ આ માટે તમારા શહેર આવવું પડશે. હું તને આ કામ માટે દર મહિને 5,000 આપીશ. રામુ મારી સાથે શહેરમાં આવવા સંમત થયો. આરવ પણ તેની પાસે બરાબર રીતે રહેતો હતો, તેથી મેં રામુને મારા ઘરે લાવવાનું નક્કી કર્યું. ત્યારથી રામુ મારા ઘરમાં જ રહેવા લાગ્યો. તેને કહ્યું કે 4 મહિના પછી જ્યારે તેની પાસે કેટલાક પૈસા એકઠા થશે ત્યારે તે તેના ગામ જશે. રામુ આખો દિવસ મારા બાળકની સારી સંભાળ રાખતો અને ઘરના કામમાં પણ મને મદદ કરતો. રામુ ઘરે આવ્યો તેને 1 મહિનો થયો હતો અને તે 1 મહિનામાં તેને મારું દિલ જીતી લીધું હતું. મારો પુત્ર તેની સંભાળ હેઠળ ઘણો સારો થઈ ગયો હતો અને હવે મને પરેશાન કરતો ન હતો. હવે તે રામુના હાથે ભોજન સારી રીતે જમતો હતો. મેં રામુને અલગ રૂમ આપ્યો હતો. એક દિવસ આરવ રાત્રે ખૂબ રડવા લાગ્યો. કોઈ પણ રીતે શાંત થતો ન હતો. આરવના રડવાનો અવાજ સાંભળીને રામુ મારા રૂમમાં આવ્યો અને તેને આરવને મારી પાસેથી લીધો. રામુની નજીક જતાં જ આરવ શાંત થઈ ગયો. રાત થઈ ચૂકી હતી અને આરવ રામુ પાસેથી જતો ન હતો, એટલે મેં રામુને મારા રૂમમાં સુવા કહ્યું. સવારે હું જાગી ત્યારે રામુ અને આરવ એકબીજાને ગળે લાગી સૂતા હતા. આ રાત પછી રામુ આરવ માટે મારા રૂમમાં સુવા લાગ્યો. રામુના આવ્યા પછી બધું સારું ચાલી રહ્યું હતું. રામુના કામથી ખુશ થઈને હું તેને મારી રજાના દિવસે મોલ લઈ ગઈ. મેં તેના માટે સરસ કપડાં ખરીદ્યા અને તેની નવી હેરસ્ટાઇલ કરાવી. રામુ આમ તો સરસ હતો, પણ સાદું જીવન જીવતો હતો અને તે દિવસે મેં તેને આખો લુક બદલી નાખ્યો. તેને નવા અંદાજમાં જોઈને હું પણ તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી. ગઈકાલે તે એક સામાન્ય નોકર હતો,
આજે તે આટલો હેન્સમ અને સ્માર્ટ દેખાઈ શકે છે મને આની કલ્પના પણ ન હતી. જ્યારે અમે મોલમાંથી ઘરે આવ્યા ત્યારે આરવ સૂઈ ગયો હતો. મેં તેને રૂમમાં બેડ પર સુવડાવી અને પાણી પીવા બહાર આવી. પછી રામુ મારા માટે પાણી લાવ્યો. પાણી પીધા પછી મેં ગ્લાસ રાખ્યો અને ત્યારથી રામુ મારી સામે જોઈ રહ્યો હતો. રામુએ કહ્યું, માલકિન, તમારા કારણે આજે પહેલીવાર હું પોતાને પ્રેમ કરતા શીખ્યો છું. જીવન ખૂબ જ સુંદર છે. આજે તમે મને નવજીવન આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું ખરેખર સારો દેખાઉં છું. રામુના ચહેરા પર ખુશી જોઈ હું પણ ખુશ હતી. બીજા દિવસથી તે ખૂબ જ સ્વચ્છ અને સારી રીતે રહેવા લાગ્યો. તે 20 વર્ષનો હતો, પરંતુ ગામડાના છોકરા હોવાને કારણે તેનું શરીર સારું હતું. તે રોજ ઘરે કસરત પણ કરતો હતો, લંબાઈ પણ સારી હતી. મેં તેને તેના અભ્યાસ વિશે પૂછ્યું, પરંતુ તેને કહ્યું હવે તેનો અભ્યાસમાંથી રસ ઉડી ગયો છે. દરરોજ સવારે ઓફિસે જતા પહેલાં હું મારા બાળકને ગળે લગાડવા જતી હતી. સાંજે જ્યારે હું પાછી આવી ત્યારે રામુએ આરવને ખવડાવીને સુવડાવી દીધો હતો. પછી અમે બંને સાથે જમ્યા. પછી હું મારા રૂમમાં જઈ મારી દવા લઈ રહી હતી. હું માઇગ્રેનની સમસ્યાથી પીડિત હતી અને તેના માટે દવા લઈ રહી હતી. દવા લીધા પછી પણ મારું માથું ખૂબ દુખતું હતું. હું મારા રૂમમાં માથું પકડીને બેઠી હતી. થોડી વાર પછી રામુ રૂમમાં આવ્યો. મને આ હાલતમાં જોઈને તેને પૂછ્યું કે શું થયું. તેને ખબર પડી કે મને માથાનો દુખાવો થઈ રહ્યો છે, તો તેને મારા માથામાં માલિશ કરવાનું શરૂ કર્યું. માલિશથી મને રાહત મળી રહી હતી. ધીમે ધીમે મને ઊંઘ આવવા લાગી. તે રાત્રે મને ખૂબ સારી ઊંઘ આવી હતી. બીજા દિવસે અમારે ટ્રેડિશનલ ડે ફંક્શન હતું અને આ માટે મેં ગુજરાતી લુક અપનાવવાનું નક્કી કર્યું. મેં ચોલી પહેરી હતી. હું તૈયાર થઈને જવા લાગી ત્યારે રામુએ મને રોકી અને અંદરથી કાજલ લઈ આવ્યો. તેને મારા કાન પાછળ કાજલ લગાવી અને કહ્યું, માલકિન, હવે તમને કોઈની નજર નહીં લાગે. તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. તેને જે કહ્યું તે સાંભળીને હું હસી અને ચાલવા લાગી. તે સાંજે હું ઘરે આવી ત્યારે મારી સાથે મારી સહેલી અને તેનો પ્રેમી પણ આવ્યો હતો. આજે રામુએ ખૂબ જ સરસ ભોજન બનાવ્યું હતું. મારી મિત્ર પ્રિયા મારા ઘરે 4 દિવસ રોકાવાની હતી. તેનો બોયફ્રેન્ડ પણ આગામી 3 દિવસ મારા ઘરે જ હતો. બીજા દિવસે રાત્રે રામુ ભોજન બનાવ્યો અને પ્રિયા અને તેના બોયફ્રેન્ડને ડિનર માટે બોલાવવા ગયો, પરંતુ તે બંને રૂમમાં દારૂ પી રહ્યા હતા. પ્રિયાએ ખૂબ દારૂ પીધું હતું તેથી તે ખાધા વિના જ સૂઈ ગઈ. પણ તેનો બોયફ્રેન્ડ અમારી સાથે જમવા બેઠો હતો ત્યારે તેના બોયફ્રેન્ડે કહ્યું, પ્રાચી, તું તો પ્રિયા કરતાં પણ વધુ સુંદર છો. રોહનના બોલતાની સાથે જ રામુ ગુસ્સાથી તેની સામે જોઈ રહ્યો હતો. જમ્યા પછી તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. પણ જતાની સાથે જ રામુ કહેવા લાગ્યો, માલકિન, આ તમારા કેવા મિત્ર છે, મને વ્યક્તિ જરાય ગમતો નથી. ત્યારે મેં રામુને કહ્યું, હું તને પરિવારનો સભ્ય માનું છું. આનો મતલબ એવો નથી કે તમે મારા મહેમાનોને કંઈ પણ કહો. મહેમાનોની સંભાળ રાખવાનું તમારું કામ છે. તમે બસ એ જ કરો, બાકી બીજું મને શીખડાવવાની જરૂર નથી. હું રામુને ઠપકો આપીને મારા રૂમમાં ગઈ. મેં તેને ઠપકો આપ્યો, તેમ છતાં તે મારા માટે પાણી લાવી. પછી મેં મારી દવા લીધી અને પાણી પીધું. આજે રામુ મારા રૂમમાં સૂવા માટે આવ્યો ન હતો, મને એવું લાગ્યું. પણ સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે તે આરવ સાથે જ હતો. પણ સવારે મેં આંખ ખોલી તો પ્રિયા મારી સામે હતી. તે ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી. રામુને મારી સામે લાવવામાં આવ્યો. તેના હાથમાં પ્રિયાની ઓઢણી બાંધેલી હતી. પ્રિયાએ કહ્યું, તમારા આ નોકરે મારા બોયફ્રેન્ડનો હાથ તોડી નાખ્યો છે. રામુએ માત્ર માથું હલાવીને કહ્યું, મેં કંઈ કર્યું નથી માલકિન. તે રાત્રે રોહન સાહેબ નશામાં હતા અને તેમણે પોતાનું સંતુલન ગુમાવી દીધું હશે અને નીચે પડી ગયા હશે. રામુ રોહન સાહેબ પર હાથ કેમ ઉપાડશે? પ્રિયા અત્યારે પણ નશામાં ધૂત દેખાતી હતી, મને એવું લાગ્યું. મારા કહેવા પર રામુએ તે બંને પાસે માફી માંગી અને પછી તે બંને ત્યાંથી ચાલ્યા ગયા. રામુ પણ મારી પાસે માફી માંગવા લાગ્યા.
મને ખબર હતી કે તેણે કંઈ કર્યું નથી. આજે મેં ઓફિસેથી રજા લીધી કારણ કે હું ઘણા દિવસોથી ખૂબ વ્યસ્ત હતી. આજે મેં મારા માટે થોડો સમય કાઢવાનું વિચાર્યું. નાસ્તો કર્યા પછી હું ફરીથી એક કલાક સૂઈ ગઈ અને આરવ પણ મારી સાથે સૂતો હતો. જાગ્યા પછી મને કપ ચાની જરૂર લાગી. હું રામુને ચા બનાવવા માટે બોલાવતી હતી પણ તેના તરફથી કોઈ જવાબ ન આવ્યો. તો હું તેને બોલાવતી તેના રૂમમાં ગઈ અને જોયું કે રામુ બાથરૂમમાંથી સ્નાન કરીને જ બહાર આવ્યો હતો. તેણે શર્ટ પહેર્યો અને કહ્યું, શું થયું માલકિન? મેં તેને મારા માટે ચા બનાવવાનું કહ્યું. આજે ઘરે રહીને મેં ઘરે સ્કિન કેર કરવાનું વિચાર્યું, તેથી બપોરે મેં મારું પાર્લર ચલાવવાનું શરૂ કર્યું અને હું મારા પગ પર વેક્સ કરી રહી હતી. વેક્સિંગ કરતી વખતે મેં મારા પગ પર થોડું વધારે ગરમ વેક્સ લગાવી દીધું, જેના કારણે મારી ચીસ નીકળી ગઈ. મારો અવાજ સાંભળીને રામુ દોડતો આવ્યો. તેને મારા બરેલા પગ તરફ જોયું. તેને મારા પગમાંથી ગરમ વેક્સ કાઢી અને ત્યાં ક્રીમ લગાવી દીધી. તેના હાથ વારંવાર મારા પગને સ્પર્શ કરી રહ્યા હતા અને તે સમયે મારા મનમાં ઉદ્ભવી લાગણીઓને વ્યક્ત કરવી મારા માટે મુશ્કેલ હતી. મારી હાલત જોઈને તેને કહ્યું, માલકિન, હવે તમે આરામથી સૂઈ જાઓ. તમે જે કરવા માંગો છો મને કહો, હું તમને મદદ કરીશ. મેં તેને મારા બીજા પગને વેક્સ કરવા કહ્યું. મેં કહ્યું, તમે તેમ રામુએ કર્યું. પછી તેને મારા ચહેરા પર માલિશ કરી. મને તેના સ્પર્શથી ઘણી રાહત મળી હતી. આજે મારા માટે આરામનો દિવસ હતો. કોઈ પણ કામમાં રામુ પાછળ ન હતો પણ આજે રાત્રે મેં તેને મારા રૂમમાં સુવા દેવાની ના પાડી કારણ કે હું આખો દિવસ ઘરે ન હોતી. ઓછામાં ઓછું રાત્રે તો મારે મારા બાળક સાથે એકલા સમય પસાર કરવો જોઈએ. દર વખતે રામુનું આવવું મને ગમતું ન હતું, તેથી મેં તેને મારા રૂમમાં સુવાની મનાઈ કરી. આ રીતે થોડા દિવસો પસાર થવા લાગ્યા. પહેલાં આરવ રામુ વિના સૂતો ન હતો પણ ધીરે ધીરે તેને રડવાનું બંધ કરી દીધું. પણ હું મારી અંદર કેટલાક ફેરફારો અનુભવવા લાગી. સવારે ઉઠતાની સાથે જ મારું શરીર ઘણું દુખવા લાગતું. આ બધું અચાનક કેમ થઈ રહ્યું હતું તે મને સમજાતું ન હતું. થોડા દિવસોમાં મારા શારીરિક પીડા એટલી વધી ગઈ કે પથારીમાંથી ઉઠવાનું પણ મન ન થાય. પછી મેં ફરીથી એક અઠવાડિયાની રજા લીધી અને વિચાર્યું, થોડા દિવસ આરામ કરું, કદાચ થોડું સારું થાય. પણ હવે આરવ આખો સમય રામુ સાથે રહેતો હતો. જ્યારે તેને ભૂખ લાગતી ત્યારે તે મારી પાસે આવતો. આજે હું કમર પકડીને બેઠી હતી. રાત્રે રામુ મારી પાસે પાણી લઈ આવ્યો. મારી કમર પર મારો હાથ જોઈને તે સમજી ગયો કે મને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. રામુ બોલ્યો, માલકિન, તમને કોઈ વાંધો ન હોય તો હું તમારી કમરની માલિશ કરી દઉં. હું તેના મસાજ માટે સંમત થઈ. તેની મસાજથી હું ખૂબ હરવાશ અનુભવી રહી હતી. માલિશ કર્યા પછી મારો દુખાવો તરત જ અદૃશ્ય થઈ ગયો. પણ માલિશ કરતી વખતે રામુએ મને પૂછ્યું, માલકિન, તમે આરવના પિતાને ક્યારેય યાદ નથી કરતા? તમે આટલા સુંદર અને યુવાન હોવા છતાં એકલા કેમ છો? મારી પાસે તેનો કોઈ જવાબ ન હતો, તેથી મેં તેને કહ્યું કે મારી પાસે તારા પ્રશ્નનો જવાબ નથી અને હું ઊંઘી ગઈ. આગામી બે દિવસ પછી એ તારીખ હતી જ્યારે હું મારા બોયફ્રેન્ડને મળી હતી. આખરે એ દિવસ પણ આવી ગયો. તે દિવસે મેં આખો દિવસ મારા મનને કોઈ કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો પણ રાતના અંધકારમાં હું આરવના પિતાને ખૂબ જ મિસ કરી રહી હતી. આજે તે મારી સાથે ન હતો પણ મારા બાળકનો પિતા હતો. આરવને જોઈને મને રોજ તેની યાદ આવતી અને આજે હું મારી લાગણીઓને છુપાવી ન શકી અને મારા રૂમમાં આવી રડવા લાગી. આરવ નજીકમાં સૂતો હતો. મેં આ તરફ ધ્યાન પણ ન આપ્યું. મેં આજે મારી દવાઓ પણ લીધી ન હતી. રામુ પાણી લઈને મારા રૂમમાં આવ્યો અને મને રડતી જોઈને તેને મને પાણી પીવડાવ્યું. જ્યારે હું શાંત થઈ ત્યારે તેણે મને દવાઓ આપી. મારા રડવાના અવાજથી આરવ હલવા લાગ્યો હતો, તેથી રામુ મને તેના રૂમમાં લઈ ગયો. ત્યાં જઈને હું રામુને ગળે લગાવીને રડવા લાગી. જાણે મારા હોશ ઉડી ગયા હોય એવું લાગ્યું હતું.
મારા રડવાનું કારણ સાંભળીને રામુ પણ શાંત થઈ ગયો. તે સતત મારા આંસુ લૂછી રહ્યો હતો, પરંતુ જ્યારે હું સવારે જાગી ત્યારે તે મારી સાથે ન હતો. જ્યારે હું બહાર ગઈ ત્યારે મેં જોયું કે રામુ મારા બાળકને દૂધ અને બિસ્કિટ ખવડાવતો હતો. રામુએ અમારા માતા અને પુત્ર બંનેને ખુશ રાખ્યા હતા. આજે પ્રિયા મને મળવા ઘરે આવી હતી, પણ તેને રામુ તરફ જોયું પણ ન હતું. રામુએ તેને પાણી આપ્યું અને રૂમની બહાર નીકળી ગયો. થોડી વાર વાત કર્યા પછી પ્રિયા ત્યાંથી જવા લાગી અને મને કહ્યું કે તમારા નોકરને જલ્દી અહીંથી બહાર કાઢ, તે દેખાય છે તેટલો નિર્દોષ નથી. તેણે જે કહ્યું તેના પર મેં વધુ ધ્યાન ન આપ્યું. અરાબેતા મુજબ જમ્યા પછી રામુ મારા રૂમમાં પાણીનો ગ્લાસ લઈને આવ્યો અને તેણે આરવને પણ સુવડાવી દીધો હતો. આરવ બહાર હોલમાં ઝૂલામાં સૂતો હતો. રામુ તેની સંભાળ રાખતો હતો. હું મારા રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ. થોડી વાર પછી મને આરવનો અવાજ સંભળાય. હું તેના અવાજે જાગી ગઈ. હું હજુ બહાર જવાની હતી ત્યાં અવાજ બંધ થઈ ગયો. થોડી વાર પછી મને મારા રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. હું ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. રામુ મારા રૂમમાં આવ્યો, તે મારી નજીક આવ્યો અને હું સૂઈ રહી છું કે નહીં તે જોવાનો પ્રયત્ન કર્યો અને પછી તેને મારો મોબાઈલ ઉપાડ્યો. તેને આમ કરતો જોઈ મેં ઝડપથી રૂમની લાઇટ ચાલુ કરી. મને જાગતી જોઈને તે ચોંકી ગયો. મેં તેના હાથમાંથી મારો મોબાઈલ છીનવી લીધો. મેં તેને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તમે આ સમયે શું કરી રહ્યા છો? તેને કહ્યું કંઈ નહીં અને ત્યાંથી જવાનું શરૂ કર્યું. પણ મારો તેને આટલી સરળતાથી છોડી દેવાનો કોઈ ઈરાદો ન હતો. મેં તેને તે વિડીયો બતાવ્યો જેમાં તે પ્રિયાના બોયફ્રેન્ડ પર હાથ ઉપાડી રહ્યો હતો. તે દિવસે રોહનના મોબાઈલનો કેમેરો ભૂલથી ચાલુ રહી ગયો હતો અને તે મારપીટ આમાં રેકોર્ડ થઈ ગઈ હતી. સવારે જ્યારે પ્રિયા મને મળવા આવી ત્યારે તેણે મને તે વિડીયો બતાવ્યો હતો અને ત્યારથી મેં રામુ પર ધ્યાન રાખવાનું શરૂ કર્યું. મેં રામુને પૂછ્યું કે તું ખોટું કેમ બોલ્યો, તે રોહન પર હાથ કેમ ઉપાડ્યો? તો તેણે કહ્યું, જે કોઈ પણ તમારા પર ખરાબ નજર નાખશે હું તેની સાથે આ જ કરીશ. તે રાતે જ્યારે રોહન નશામાં હતો તે તમારા રૂમમાં આવ્યો. તે તમારી સાથે કંઈક ખોટું કરવાનો પ્રયાસ કરતો હતો, તેથી જ મેં તેના પર હાથ ઉપાડ્યો. રામુની વાત સાંભળીને મેં કહ્યું, ઓકે હું તારી સાથે સંમત છું, પણ તું મને ઊંઘની દવા કેમ આપી રહ્યો હતો? આજે મેં તને મારા પાણીમાં તે દવા ભેળવતા જોયો છે. તારી નજર મારા પર હતી, હવે તારી ગણતરી કર અને ગામ છોડી દે. તે કહેવા લાગ્યો, માલકિન તમે જે વિચારી રહ્યા છો તેવું કંઈ થયું નથી અને કાલે રાત્રે મેં તમારી સાથે કંઈ ખોટું કર્યું નથી. મેં તમારા પાણીમાં ઊંઘની ગોળીઓ ભેરવી જેથી જ્યારે તમે મારી પાસે આવ્યા ત્યારે તમે તરત સૂઈ ગયા અને થોડા દિવસો પહેલાં મેં તમને રાત્રે ફોન પર વાત કરતા જોયા હતા. તમે જે કહ્યું તે મેં સાંભળ્યું. તમે તમારા પ્રેમીને ફરીથી મળવાની તૈયારી કરી રહ્યા હતા. તમારા ઘરે તમારી મુલાકાત થવાની હતી. તમે તેને ન મળો તેથી હું તમને રાત્રે ઊંઘની દવા આપતો હતો. તે વ્યક્તિ અત્યારે પણ તમારી સાથે દગો જ કરી રહ્યો છે. તે તમારી સાથે જૂઠું બોલે છે. તે તમારા બાળકને તમારાથી દૂર લઈ જવા તમારી નજીક આવે છે. તેની પત્નીને બાળક નથી થઈ શકતું તેથી તે તમારી નજીક આવી રહ્યો છે. તેને તેની પત્નીને છૂટાછેડા નથી આપ્યા. તે તમારી પાસે ખોટું બોલી રહ્યો છે. મેં કહ્યું, રામુ તું કોણ છે અને તને આ બધી માહિતી કેવી રીતે મળી? તેને કહ્યું, તમારા બાબા સાહેબે મને તમારો ફોટો દેખાડ્યો હતો. મને તમે પસંદ આવ્યા હતા, પરંતુ બાબા સાહેબે કહ્યું કે તમે લગ્નની વિરુદ્ધ છો. તો મેં તેમની સાથે આ યોજના બનાવી કે તમારા હૃદયમાં મારું સ્થાન બનાવવા માટે હું અહીં આવ્યો. પણ અહીં આવ્યા પછી મેં જોયું કે ઘણા લોકોની તમારા પર ખરાબ નજર છે, તેથી જ મેં તમારું રક્ષણ કરવાનું શરૂ કર્યું. રામુ 20 વર્ષનો ન હતો. મારો શક સાચો હતો. તે 30 વર્ષનો હતો અને તેની પાસે સારી નોકરી હતી. તેને મારા પ્રેમ માટે ખૂબ મહેનત કરી. રામુએ મારા પ્રેમી વિશે જે કહ્યું હતું તે બધું સાચું હતું.
રામુએ મારા પ્રેમી વિશેની તમામ માહિતી કાઢી હતી. આવો પ્રામાણિક પતિ અને મારા બાળકનો પિતા હોવો એ મારા માટે મોટી વાત હતી. હું મારા પ્રેમીના કપટના ઝાડમાં ફસાઈ જવાથી બચી ગઈ હતી. આજે હું વિક્રાંત, મતલબ કે રામુ સાથે ખૂબ જ ખુશ છું અને તે મને અને મારા બાળકને ખૂબ પ્રેમ કરે છે. મારા બાબા સાહેબના કારણે આજે મારો પરિવાર શરૂ થયો. મને રામુ જેવો પતિ મળ્યો તે મારું ભાગ્ય હતું. મિત્રો, જે તમને સાચો પ્રેમ કરે છે તે તમને કોઈ પણ મુશ્કેલીમાં સાથ આપે છે. સંબંધ રાખવાવાળાને કોઈ કારણની જરૂર નથી હોતી અને જેઓ સંબંધો તોડી નાખવા માંગે છે તેમના માટે તો એક બહાનું પણ ઘણું છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.